જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ શ્રી ક્રિએશન આ વિડીયોમાં હું તમને કંઠમાલા બનાવતા શીખવાડીશ અને અત્યારે આપણે થ્રી લેયરમાં કંઠમાલા બનાવશું ઠાકોરજી માટે જે એકદમ સુંદર બનશે અને બહુ જ ઇઝીલી તમે બનાવી શકશો જાતે જ જો તમે ક્યારેય મોતીની માલા કે નહીં બનાવ્યું હોય તો આ વિડીયો જોઈને તમે ઇઝીલી મોતીની માલા બનાવી શકશો અને ઠાકોરજીને ધરાવી શકશો જાતે બનાવેલ માલા તો એના માટે મેં જેકો મોતી લઈ લીધા છે મરૂન કલરના ગોલ્ડન મોતી મોટા આવે છે એ લઈ લીધા છે ડિઝાઇનવાળા જો તમને ડિઝાઇનવાળા ના મળે તો તમે પ્લેન બી લઈ શકો રેડ કલરના પદક લઈ લીધા છે રાઉન્ડમાં અને પદકમાં બધી સાઈડ હોલ છે એવી રીતના મેં લીધા છે પછી ઉપર આપણે જે ટુ લેયરની માલા બનાવશું એના માટેની ચોકી લીધી છે અને ચોકી કે છે ટુ હોલ હોય અને ઉપરની સાઈડ એક હોલ હોય એવી રીતના એ બે લીધી છે અને ગોલ્ડન મોતી ઝીણા લીધા છે પડછવા માટે બ્લેક દોરો જોશે સોય લીધી છે અને મેચિંગ દોરો લીધો છે અને કાતર જોશે તો ચલો સ્ટાર્ટ કરીએ પહેલાં આપણે રેડ જે ડાર્ક રેડ કલરના મોતી લીધા છે એ લઈ લેશું એક મોતી લેવાનું છે અને એક મોતી આપણે ગોલ્ડન કલરનું પૂરવી લેશું પછી પાછું એક રેડ એક ગોલ્ડન આવી રીતના રિપીટ કરવાનું છે તમારે જેટલું સાઇઝની માલા બનાવી હોય એ રીતના તમારે પોરવવાના રહેશે મોતી અને આ ફસ્ટ લેયર છે એટલે થોડું નાની લેયરની માલા બનાવશું જેથી કરીને આપણે ત્રણ લેયરની કરવી છે તો ત્રણ લેયર આવે એટલું થઈ જાવી જોઈએ કમ્પ્લીટ એટલે તમે તમારા ઠાકોરજીના સાઇઝ પ્રમાણે બનાવી શકો અત્યારે મારે ફર્સ્ટ લેયરમાં આટલી જ નાની માલા બનાવી છે એટલે અહીંયા હવે આપણે પદક એડ કરી દેશું તો એના માટે આપણે એક ગોલ્ડન મોતી મોટું લીધું છે એ લઈ લેશું અને પદકનું આવી રીતના હોલમાંથી પોરવી લેશું એટલે એક આ સાઈડથી આવશે અને એક આ સાઈડ આવશે આવી રીતના હવે આ સાઈડ આપણે પાછું એક ગોલ્ડન મોતી મોટું પૂરવી લેવાનું છે અને પછી આપણે સેમ વે રિપીટ કરવાનું છે જેવી રીતના આ સાઈડ આપણે પોરવ્યા છે એટલા જ આ સાઈડ બી પૂરવી લેશું અને આ માલા જે બહુ જ સુંદર બનશે તો માલાનું ફર્સ્ટ લેયર રેડી છે જે બહુ સુંદર લાગે છે આવી રીતના તમે બાટીના શિંગાર ભી બનાવી શકો એમાં બી આવી રીતના લેયર્સમાં માલા આપણે બનાવતા હોઈએ અને તમે આવી રીતના જો આ વિડીયોમાંથી તમે શીખી જશો તો ઇઝીલી તમે કોઈ બી માલાજી બનાવી શકશો સેકન્ડ લેયર માટે આપણે સેકન્ડ લેયરની જે માલા બનાવશું એમાં ટુ લેયર એક સાથે કરીશું આપણે જ્યારે ઠાકોરજીને માલા ધરાવતા હોય ત્યારે એક ક્ષણની પહેલાં ધરાવતા હોય પછી ડબલ ક્ષણની ધરાવતા હોય ને પછી પાછી એક ક્ષણની ધરાવતા હોય બાકી તો તમે અલગ અલગ તમારા ગુરુઘરની આજ્ઞા પ્રમાણે ધરાવી શકો તો અત્યારે એક મોતી લઈ અને દોરામાં મેં ગાંઠવાળી લીધી હતી ને આવી રીતના કરી દેસુ જેથી કરીને દોરો નીકળે નહીં હવે આપણે અહીંયા એક્ઝિટ રાખી અને અહીંયા સુધી લાઈન પહોંચે એવી રીતના પોરવાના છે સેમ રીતે જ પોરવાના છે એક રેડ લેશું અને એક ગોલ્ડન મોતી લેશું આવી રીતના પોરવતું જવાનું છે અને અહીંયા સુધી આપણે પદક પાસે પોચે ત્યાં સુધી આપણે પોરવી લેશું લાઇન આખી તો એક્ઝેક્ટ અહીંયા પહોંચી ગયા છે આપ જોઈ શકો છો એક્ઝેક્ટ મોતી અહીંયા પહોંચે એવી રીતના પહોંચી ગયા છે તો હવે એક આપણે ગોલ્ડન મોતી લઈ લેશું અને પછી ડાયરેક્ટ પદક પોરવી લેશું જેવી રીતના આમાં કર્યું હતું એ જ રીતના પોરવી લેવાનું છે અને પછી પાછું આપણે આ સાઈડ બી સેમ વે રિપીટ જ કરવાનું છે એક મોટું ગોલ્ડન મોતી પોરવી લેશું પહેલાં અને પછી આ લાઈન આ સાઈડ બી લાઈન સેમ વે કરી લેશું રિપીટ આ સાઈડ આપણે બારની સાઈડ હોલ રહ્યો છે તો આ સાઈડ બી આપણે એવી જ રીતના પૂરવવાનું છે કે હોલ બારની સાઈડ રીએ જેથી કરીને બંને લેયર સરખી રીતના થાય બાકી લેયર સરખા નહીં રીએ હવે આ સાઈડનો હોલ છે બારની સાઈડનો એમાંથી પૂરવી લેવાનું જેથી કરીને આપણે સેકન્ડ લેયર સ્ટાર્ટ કરી શકીએ બંને સાઈડ જોઈ લેવાનું એક્ઝેક્ટ માપે જ થવું જોઈએ તો એક્ઝેક્ટ માપે જ છે હવે આ સાઈડ આ લાઇન આપણે પૂરવી લેશું સેમ એટલા જ લેવાના છે અને પછી આમાંથી નીકળી જવાનું અને પાછું આ બાજુ પૂરવી લેવાનું રેડથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ રેડ કલરનું મોતી લઈ લેશું અને પછી ગોલ્ડન કલરનું મોતી લઈ લેશું પાછું રેડ અને ગોલ્ડન એવી રીતના લેતું જવાનું છે જેટલા આપણે આ લાઇનમાં લીધા છે એટલા જ આ લાઇનમાં લઈ લેશું તો આવી જ રીતના આ ગોલ્ડન મોતીમાંથી નીકળી ગઈ અને પદકમાંથી નીકળીને પાછો આ સાઈડ ગોલ્ડન મોતીમાંથી નીકળી જવાનું છે અને પછી સેમ વે આ લાઇનમાં જેટલા લીધા હતા એ જ રીતના સેમ મોતી લઈ અને આ પદક લાસ્ટ છે ત્યાં પહોંચી જવાનું છે હવે અહીંયા પદક પાસે પહોંચી ગયા છે તો અહીંયાને અહીંયા રીતના ગાંઠ વાળી દેવાની પદકમાંથી નીકળી નીચેની સાઈડમાંથી નીકળવાનું જેથી કરીને દોરો દેખાય નહીં બે ત્રણ વખત આવી રીતના એ જ હોલમાંથી નીકળી અને પછી દોરાને કટ કરી લેવાનો છે તો આવી રીતના બે લેયર કમ્પ્લીટ છે હવે આનાથી મોટી સાઈઝની બનાવવાની છે તો સેમ વે આપણે જે આ બનાવી છે એ જ રીતના અહીંયા બનાવવાની છે પણ અહીંયા પોચે ત્યાં સુધી આપણે મોતી પોરવાના છે અને પછી આપણે પદક પૌરવશું અને સિંગલ લાઇનની જ બનાવશું હવે એટલે સાવ ઇઝી છે તો એના માટે આપણે પહેલાં પડછવા બાંધી લેવાના છે તો હવે આ લેયર આપણે અહીંયા સુધી મેં પોરવી લીધું છે પદક નીચે આવે ત્યાં સુધી મોતી પોરવી લીધા છે પછી આપણે ગોલ્ડન કલરનું મોતી મોટું લઈ લેવાનું છે અને પછી પદક પોરવી લેશું પછી પાછું એક મોતી પોરવી લેવાનું અને સેમ વે અહીંયા આપણે જે આ સાઈડ લાઈનમાં પોરવેલા છે એ જ રીતના આ સાઈડ બી પોરવી લેશું અને કમ્પ્લીટ કરી લેશું તો રેડી છે ઠાકોરજી માટે થ્રી લેયર કંઠમાલા જે એકદમ ઇઝીલી તમે બનાવી શકશો અને જો આવી રીતના માલા બનાવી અને રેડી રાખેલ હશે તો તમે ઉત્સવમાં ઠાકોરજીને ધરાવી શકો અને અત્યારે શીતકાલનો સમય ચાલી રહ્યો છે તો તમે શીતકાલમાં બી ધરાવી શકશો ઠાકોરજીને તો કમેન્ટ કરી અને મને જણાવજો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો એ થેન્ક યુ ફ્રેન્ડ્સ ફોર વોચિંગ માય વિડીયો